આ TikTok ચાઇનીઝ એપ હતું ને બેન થયું, સારું જ થયું. પણ એવા લોકોનું શું જે લોકો ક્રિએટર્સ હતા ને જે લોકો TikTok ના લીધે જ આગળ આયા હતા. પણ ચાઇનીઝ એપ હતું ને સારું જ થયું બેન. અરે પણ ક્રિએટર્સનું ટેલેન્ટ બહાર નીકળ્યું, એ લોકોને એક પ્લેટફોર્મ મળ્યું, એક સ્ટેજ મળ્યું જ્યાં પોતાનું ટેલેન્ટ દેખાડી શકે. પણ ચાઇનીઝ, આ બે વાંદરા લડતા હોય અને બિલાડી ફાઈ જાય ને એવી વસ્તુ થઈ ગઈ. TikTok એપ બેન થયું આપણા દેશમાં, TikTok એપ નીકળી ગયું, એના પછી ફાયદો થઈ ગયો ઇન્સ્ટાગ્રામને, અને ઇન્સ્ટાગ્રામે એક નવું ફીચર લોન્ચ કર્યું છે રીલ્સ, જે TikTok જેવું છે. અને આજે ટેક મસાલામાં આપણે એની વાત કરવાના છે. યો વોચિંગ ટેક મસાલા, માય નેમ ઇઝ ગુંજ ઠક્કર. અને આપણા દેશમાં જે TikTokનું બેન થયું ને એનો સૌથી વધુ ફાયદો તો માર્ક ઝકરબર્ગને જ થવાનો છે. કારણ કે તમને હું થોડુંક હિસ્ટ્રી બી યાદ કરાવી દઉં. સ્ટોરીવાળો ફીચર છે ને એ આપણે ભૂલી ગયા હઈશું, પણ સ્નેપચેટે સ્ટોરીવાળો ફીચર લોન્ચ કર્યો હતો અને એ ખૂબ જ ચાલ્યો હતો. અને એના પછી આ સ્ટોરી ફીચર ઇન્સ્ટાગ્રામ ઉપર લોન્ચ થયો ને ઘણી બધી બબાલ થઈ. પણ ઇન્સ્ટાગ્રામ વોઝ બેટર એટ ઇટ. ઇન્સ્ટાગ્રામની સ્ટોરી સ્નેપચેટ સ્ટોરીઝ કરતાં વધારે ફન હોય છે અને વધારે જોવાની મજા આવે છે અને વધારે લોકો એકચ્યુઅલી એ વાપરે છે. અને હવે ઇન્સ્ટાગ્રામે નવો ફીચર લોન્ચ કર્યો છે રીલ્સ કરીને, જે 15 સેકન્ડની વિડીયો તમે પોસ્ટ કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં. એમાં તમે વિડીયોની સ્પીડ કંટ્રોલ કરી શકો છો, ઇફેક્ટ્સ નાખી શકો છો અને પાછળ બેકગ્રાઉન્ડમાં સાઉન્ડ ને ઓડિયો પણ મૂકી શકો છો. અને એટલે જ ટેક મસાલામાં આજે હું તમને આ ફીચર એક્સપ્લેન કરવાનો છું. હવે એ ફીચર યુઝ કરવા તમારે તમારો ફોન તો જોઈશે જ. એટલે ફોન તમે હાથમાં લઈ લો, ઇન્સ્ટાગ્રામ ખોલો. હવે ઇન્સ્ટાગ્રામમાં આપણે જે સ્ટોરી ફીચર કરવા માટે ઉપર જે લેફ્ટ સાઈડ કેમેરાનું બટન દબાવીએ છીએ, એ દબાવવાનું. હાય હાય હાય, અહીંયા બી હાય, અહીંયા બી હાય. હવે અહીંયા છે ને લેફ્ટ સાઈડ આપણને ઓપ્શન આપે છે. આ બધું ચેન્જ થઈ ગયું, જે પહેલાં નીચે આપતા તે ઓપ્શન અહીંયા લેફ્ટ સાઈડ જતા રહે, ક્રિએટ અને એ બધા. અને નીચે તમને લાઈવ, સ્ટોરી અને રીલ્સ આવા 3 ઓપ્શન આવે છે. તો બસ તમે આ રીલ્સમાં પહોંચી ગયા. હવે આમાં તમે કોઈ પણ મ્યુઝિક સિલેક્ટ કરી શકો છો. થંડર બહુ ચાલી રહ્યું છે અત્યારે, આપણે થંડરનો જે પાર્ટ જોઈએ છે એ પાર્ટ બી આપણે સિલેક્ટ કરી શકીએ. સેમ્પલ વિડીયો બનાવું છું. સ્પીડ તમે પ્લસ માઇનસ કરી શકો છો. આપણે ઇફેક્ટ્સ એડ કરી શકીએ છીએ. ઇફેક્ટ્સમાં સાઈ ઇફેક્ટ એડ કરી દીધી અને ટાઈમર બી છે આપણી પાસે. બસ એટલે પછી તમારે કંઈ જ નથી કરવાનું, તમારે ફક્ત વિડીયો રેકોર્ડ કરવાનો છે અને આ મ્યુઝિક વાગશે. અને આ તમારું બની ગયો રીલનો એક વિડીયો, જે પછી આપણે પોસ્ટ કઈ રીતે કરવાનો. તો આમાં પછી નેક્સ્ટ એરો દબાવીશું આપણે, એટલે આપણને એડિટ કરવાનું કહેશે. બસ એ તમે એડિટ કરી દો, કંઈ બી કરવું છે તમારે એ કરી દો એમાં ચેન્જીસ. પછી આપણને કેપ્શન અને હેશટેગ્સ એડ કરવાનું કહેશે. એ એડ કરીને તમને પૂછે છે કે તમારે આ ફીડમાં પણ શેર કરવો છે, એટલે ફીડ એટલે ઇન્સ્ટાગ્રામની જે પોસ્ટ હોય છે ને એમાં શેર કરવો છે કે નહીં. એ સિલેક્ટ, અનસિલેક્ટ, ડિસિલેક્ટ કરી દેવાનું. ઓપોઝિટ્સમાં ઘણી વખત પ્રોબ્લેમ થઈ જાય. અને શેર રીલ ઇન એક્સપ્લોર, કે પછી સેવ એઝ અ ડ્રાફ્ટ, એ શેર રીલ ઇન એક્સપ્લોર તમે કરશો એટલે એ શેર થઈ જશે તમારી રીલ એક્સપ્લોર ટેબમાં. હવે આ રીલ આપણે શેર તો કરી દીધી, પણ આપણે બીજી રીલ્સ જોવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં ક્યાં જોવા મળે? તો એ પણ સિમ્પલ છે. ઇન્સ્ટાગ્રામમાં તમે છો એમાં સર્ચવાળું, એટલે એક્સપ્લોર તમે દબાવશો. આ આપણને દેખાઈ ગયો ભુવન બામ. બસ આ ભુવન બામની પણ રીલ છે ને, આમાં તમે ઉપર ઉપર જઈને સ્વાઈપ કરતા રહેશો અને રીલ્સ આવતી રહેશે, જસ્ટ લાઈક સમ અધર એપ ધેટ આઈ નો. હવે માની લો કોઈ રીલ છે જે તમને ગમી ગઈ છે અને તમારે એ સેવ કરવી છે. મેન્યુ બટન દબાવીને તમે સેવ દબાવશો તો પછી આ રીલ સેવ થઈ જશે. હવે ક્યાં સેવ થશે? તો તમે તમારા પ્રોફાઇલમાં જશો, મેન્યુમાં જશો, સેવ્ડમાં જશો ને, એટલે તમને તરત જ તમારી બધી સેવ પોસ્ટની સાથે આ રીલ પણ દેખાઈ જશે. અને એટલું જ નહીં, તમે જે રીલ બનાવી છે એ પણ તમે તમારા પ્રોફાઇલમાં જોઈ શકશો. આ તમારું પ્રોફાઇલ થયું અને અહીંયા આગળ જે આ રીલનું ઓપ્શન છે એ રીલમાં જેટલી પણ તમે રીલ્સ બનાવી છે એ તમે જોઈ શકશો. ઇન્સ્ટાગ્રામના આ ફીચર લોન્ચ કર્યા પછી હવે આવનારો સમય જ કહેશે કે શું લોકો TikTokને ભૂલી શકે છે, કે પછી શું ક્રિએટર્સને એટલી ઇક્વલ જગ્યા મળે છે જેટલી TikTok પર મળતી હતી. કારણ કે ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ છે જેમની જોડે એમણે કમ્પીટ કરવું પડશે. આ એપિસોડથી તમને ઇન્સ્ટાગ્રામ રીલ્સની બધી જ માહિતી મળી ગઈ હોય, તમે સમજી ગયા હોય, તમે યુઝ કરવાના હોય તો લાઈક બટન દબાવી દેજો, શેર બટન દબાવી દેજો, યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો અને VTV ગુજરાતીનું એપ ડાઉનલોડ જરૂર કરી દેજો. થેન્ક યુ.